सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़ू 58 एनी अंदर छेल्ले सिलोंच वृत्ति धारी ऋषिनी कथा लखे छे ऋषिना परिवारनी कथा लखे छे धर्मराजाए परिवारनी परीक्षा करी त्यारे परिवारे केवी धीरज राखी ए विषय स्वामीए वात लखीने आपणने सर्वने उपदेश आप्यो के आपणा आंगणे के आपणा घरे कोईक अतिथि आवे कोईक अन्नारथी आवे तो एने अन्न देवू राजी थईने देवू एने कोई प्रकारनो बीजो जवाब कटाक्ष में पण न देवो एने संतापवा नहीं अने आवी रीत जे छे ए भगवानना भक्तने जोईए स्वामी आवुं लख्युं हवे धीरज आख्यान ग्रंथनो अंतिम भाग तरफ आपणे जई रह्या छीए धीरज आख्यान ग्रंथनो आ छेल्लामां छेल्लुं दृष्टांत छे आजे जे कथा जयदेव भक्तनी छे 21 आख्यानों स्वामीए धीरज आख्यान में लख्या छे एमां छेल्लामां छेल्लू आख्यान ए जयदेवजीनुं छे आना पछी स्वामी घना उपसंहारना पदों लखशे एटले लगभग हवे 7-8 के 9 भाग पछी धीरज आख्यान ग्रंथ पूरो थशे कड़ू 59 एनी अंदर स्वामी जयदेवजीनी धीरज आख्याननुं छेल्लुं दृष्टांत एनी कथा स्वामी लखे छे वळी कहूँ एक जयदेवजीनी वात जी सांभळ्या सरखी छे सारी साक्षात जी जेने घेर पद्मावती विख्यात जी करे हरि भक्ति दोय दिवस ने रात जी भक्त जयदेव एनी कथा सद्गुरु निष्कुळानंद स्वामी लखे छे जयदेव भक्त भगवान श्री कृष्ण ने विषे अति भक्तिभाववाड़ा भक्त था भगवान श्री कृष्ण की लीलाओं चिंतन में जेमनु जीवन व्यतीत थतु हतु थोड़ू संशोधन करता एवी खबर पड़े छे कि आपड़ा भारत देश नी अंदर जे सुप्रसिद्ध भक्त कवियो थया एमा ना एक जयदेवजी था ज्ञाति ए ब्राह्मण था शास्त्रीय संगीत नी अंदर बहु कुशल था
એમનો જન્મ ઈસવીસન 1200ની આસપાસ થયો હોય એવા પુરાવાઓ મળે છે. કેન્દુબિલ્વ નામનું ગામ છે વીરભૂમિ બંગાળની અંદર, એટલે કે બંગાળની અંદર એક કેન્દુબિલ્વ નામનું ગામ વીરભૂમિ જિલ્લો છે ત્યાં આગળ એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ભોજદેવ હતું અને એમના માતાનું નામ વામાદેવી હતું. પત્ની પદ્માવતી, જે એમના નિષ્કુળન સ્વામીએ નામ લખ્યું, એમના પત્નીનું નામ પદ્માવતી હતું. એમણે પોતાના જીવન દરમિયાન બે ગ્રંથો મુખ્ય રચ્યા હતા. એક ગીત ગોવિંદમ, જે બહુ જ પ્રખ્યાત ગ્રંથ છે. ઇતિહાસોની અંદર અભ્યાસ કરેલા જે આપણે બધાય છીએ એમાં ઇતિહાસોના ઇતિહાસ જે વિષય આવતો એની અંદર એક વાત એવી આવતી કે ગીત ગોવિંદની રચના કોને કરી છે, તો કવિ જયદેવે કરી છે. અને રતિમંજરી સંસ્કૃત ભાષાના આ ગ્રંથો એમને લખેલા છે. એ પોતે ભારતીય હતા, બંગાળમાં જન્મેલો તો ભારતીય જ હોય. વૈષ્ણવ ભક્ત હતા અને લોકો એમને સંતના રૂપની અંદર પણ માનતા હતા. સંસ્કૃત કવિઓ જેટલા થયા એમાંના છેલ્લામાં છેલ્લા કવિ જયદેવ ગણાય છે. વ્યાસ ભગવાનનો અવતાર પણ એમને માનવામાં આવે છે. એમને એક વખત એવું થયું, એ ભગવાનની ભક્તિની અંદર જ મસ્ત રહેતા હતા. પોતે બાળપણની અંદર એમના માતા પિતા એમને મૂકીને ધામમાં જતા રહ્યા અને એમને એક ગામનો બ્રાહ્મણ હતો, કેન્દુબિલ્વ ગામની અંદર એક બ્રાહ્મણ હતો, એના પિતાએ એ બ્રાહ્મણને એમ કીધેલું કે તું આ મારા છોકરાનું ધ્યાન રાખજે. પરંતુ થયું એવું કે બ્રાહ્મણને એમની સંપત્તિ જે એના પિતા મૂકીને ગયા હતા એ જોતી હતી. જયદેવજીને એના માતા પિતા છોડીને ગયા પણ એના પૂર્વના સંસ્કાર એટલા બલિષ્ઠ હતા એના કારણે દુઃખની અંદર પણ સારી રીતે વિદ્યા અભ્યાસ એમને કર્યો. સારી રીતે એમને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ભગવાનના ભક્ત હતા એટલે ભગવાનનું ભજન કરતા હતા. પણ ઓલો જે બ્રાહ્મણ હતો ને એની મતિ થોડી બગડી. એના જયદેવના પિતાએ થોડાક રૂપિયા એની પાસેથી લીધેલા. આ મિત્ર હતો, એ મિત્ર હતો, એ બાને એના પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ત્યાર પછીથી જયદેવ જેમ મોટા થયા, અભ્યાસ કર્યો, વિદ્યા અભ્યાસ કરીને સંસ્કૃતને વિશે એક પારંગત પંડિત જેવા થયા અને સાથોસાથ ભક્ત પણ થયા. એટલે તો અખંડ ભક્તિપરાયણને જગતથી નિષ્પૃહ થઈને જીવે. એની અંદર ઓલાએ ખોટો એક દસ્તાવેજ બનાવ્યો અને જયદેવનું ઘર એમાં લખાવી લીધેલું હોય, ખરેખર એના પિતાએ કશું લખી આપેલું નહીં પણ ખોટો દસ્તાવેજ બનાવી દીધો. જયદેવને કે આટલું વ્યાજ ને આટલા રૂપિયા ભરવાના છે, જો ન ભરપાઈ થાય આટલા દિવસમાં તો આ ઘર ને સંપત્તિ બધું મને લખી દેવું પડે. આ સહી છે, કાં તો મને ઘર સંપત્તિ લખી દે કાં વ્યાજ સહિત પૈસા આપવાનું કર, તારા બાપાએ મારા પાસે લીધા હતા. આ એક પ્રકારનું, ખબર નહીં આપણે ત્યાં આ વ્યાજ અને બધું એટલું બધું ખતરનાક પ્રવર્તી ગયેલું છે. વ્યાજ ઘણીક વખત ઘણાક લોકો વ્યાજ લેતા હોય છે પૈસાનું, પણ એટલું વ્યાજ લે છે સામેવાળાનું લોહી ચૂસી લે. ભગવાનના ભક્તો પણ ઘણી વખત માળા ઘણી કરતા હોય, પૂજાપાઠ ઘણા કરતા હોય, પણ આ વ્યાજનો ધંધો એટલો ભારે કરતા હોય છે ને કોઈના લોહી ચૂસી લે છે. અને એવી રીતનું કોઈક કાર્ય થતું હોય કોઈના દ્વારા, એવું સમાજની વચ્ચેથી જ્યારે કંઈક ખબર પડે ત્યારે દુઃખ પણ થાય, પણ સ્વામી અને મહારાજ કહે છે કે મોહબતથી કહેવાય નહીં. ભગવાનનો ભક્ત ક્યારેય પણ, હા તમારી પાસે મૂડી છે તમે કોઈને આપો છો, તમે વ્યાજ
વટો વ્યાજનો વટો વ્યાજવટાનો ધંધો કોઈ કરે, વ્યાજ લે, પણ એની કોઈક લિમિટ હોય, લિમિટથી લે. બેંક જેટલામાં આપતી હોય એટલું એ ઘરે બેઠા કમાય, કંઈ વાંધો નથી. પણ કોકનું ચામડું ઉતરી જાય અને ઓલો આખી જિંદગી આપી જ ના શકે અને વ્યાજ જ ભરે, એવી રીતના વ્યાજ કોઈ દિવસ ભગવાનનો ભક્ત એ રસ્તે એકના ડબલ કરવા માટે ચાલે નહીં. એમાં દુઃખ જ રહેલું છે, સુખ નથી. જે પ્રકારે ચાલતું હોય બેંક આદિ બધે એ પ્રમાણે ચાલાય, પણ સીધું 4 ગણું, 10 ગણું, 12 ગણું, 15 ગણું, 20 ગણું વ્યાજ સામેવાળો વ્યક્તિ ગરજ હોય એટલે લે, પણ એ કદાચ આપે પણ ખરો, પણ એ પચતું નથી. ભગવાનના ભક્ત બહુ સાવધાન રહે. અમુક જગ્યાઓએ જ્યાં લોહી ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ ચૂસાતું હોય એવી ક્રિયાઓ ભગવાનનો ભગત પહેલેથી ઓળખી રાખે અને એમાં બહુ ઊંડો ના ઉતરે, બહુ ઊંડો ના ઉતરે. હશે અત્યારે વિષય નથી, પણ ભગવાનના ભક્તો એમાં સાવધાન રહેવું. જેની પાસે આ તો ઢગલા પડ્યા હોય ને વાપરતા હોય ને કોકને આપતા હોય ને એની વાત છે. નોકરી કરીને પૂરું કરતા હોય, કોને એ જ વ્યાજ ભરતો હોય, એ જ હપ્તા ભરતો હોય, એ કોને દેવાનો? પણ આ તો ઢગલા પડ્યા હોય ને, અને પછી આપણે દેવતા હોઈએ ને, ત્યારે આટલું ધ્યાન રાખવું જોઈએ. આને ઘરને બધું લખાવી દીધું, બધું લખાવી લીધું એના નામે. અને પછી જયદેવને કે બોલ શું કરવું છે. જયદેવ તો ભગવાનના ભગત હતા, નિષ્ફળ હતા, એને સહી કરીને આપી દીધી, લઈ લો જાઓ. એટલે આને કીધું હવે ઘર ખાલી કરી દે, કાલથી હું આ ઘરનો કબજો લઉં છું. આવું જ્યાં બોલે છે ત્યાં એ જે નિરંજન કરીને બ્રાહ્મણ હતો એને ઘેરથી એનો દીકરો દોડતો આવ્યો ને કે બાપા આપણા ઘરમાં આગ લાગી છે, હાલો દોડો. તે નિરંજન તો દોડ્યો આગો લવા, પણ સાથે જયદેવજી પણ ગયા. અને જયદેવજી જ્યાં ઘરમાં આગ લાગી હતી આના અંદર પત્ની છોકરા બધા અંદર બળવાની તૈયારીમાં હતા, એટલે જયદેવ એને બચાવવા માટે ઓલો તો અંદર ગયો નહીં, પણ જયદેવ અંદર ઘરની અંદર પ્રવેશ કરવા માટે ગયા. જેવા જયદેવ ઘરને અડ્યા અને આગ શાંત થઈ ગઈ. આ ચમત્કાર નિરંજને જોયો એટલે એને થયું હું કેટલો દુષ્ટ છું, આવા ભક્ત પાસે જેને મને કાંઈ પૂછ્યું પણ નહીં, એના બાપાએ ખરેખર દસ્તાવેજ કર્યો જ નથી, મેં બનાવટી બનાવ્યો છે, એના બાપાનો ખોટો અંગૂઠો નાખ્યો છે, તો પણ જયદેવે જોયા વિના સહી કરી દીધી, તો જયદેવ કેટલા જગતથી નિષ્પૃહ છે. અને આવા ભક્તનું હું આવી રીતે ખાવા તૈયાર થયો? દુષ્ટ છું. પોતાની દુષ્ટતા ઉપર પસ્તાવો થયો. કોઈ દિવસ ભગવાનનો કોઈ ગરીબ ભક્ત હોય, કોઈ ભગવાનનો અભન ભક્ત હોય, કોઈ ભગવાનનો ભક્ત ભોળો હોય, એને ભોળવીને લેવાવાળો જે દુષ્ટ હોય ને એની દશા બહુ ખરાબ થાય, બહુ ખરાબ થાય. ગરીબને, ભગવાનના ભક્તને, કોઈ ભોળાને ક્યારેય છેતરપિંડી ના કરવી. બે હાથ જોડી દેવા, બે હાથ જોડી દેવા, પણ એનું ક્યારેય પણ કંઈક લઈ લેવા માટે પ્રયત્ન ના કરવો. સમાજની અંદર ઘણી વખત ઘણા ભક્તિ બહુ કરતા હોય, પણ હરામનું ખાવાની લેવાની એવી ટેવ પડેલી હોય ને કે ના પૂછો વાત, ખબર નહીં. આશ્ચર્ય લાગે કે આ ભક્તિ કરે છે કે ઢોંગ કરે છે. ભક્તિવાળાનું હૃદય આખું નોખું હોય, એક પ્રકારનું ધતિંગ જ છે, જે બીજાનું હરામનું ખાઈ શકે છે, બીજાનું પડાવી શકે છે, અને એક બાજુ પર ભક્તિ ગમે એટલી કરે છે, બધો ઢોંગ જ છે. કારણ કે એના હૃદયમાં જો ભક્તિનો અંકુર હોય ને તો એ તો નિષ્ફળ હોય, એમાંથી હશે થયા કરે, એમ કરીને છોડી દે. પણ ભોળાનું કંઈક લઈ લીધું કે કોઈ ભગતનું લઈ લીધું, ગરીબનું લઈ લીધું, અને પછી એ ગમે એટલી ભક્તિ કરે ને ગમે એટલું દાન કરે તેનો અર્થ નથી. આપણા પરિવારના ભક્તોમાં તો આ રોજ કથા વાર્તા સાંભળી સાંભળીને ઘણું બધું આવે, ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં સુધારો જ હોય અને સુધારો કરતા જ હોય, પણ કોઈ જગ્યાએ કસર ના રહે, ક્યાંય કસર ના રહે. એક જ વાત, આપણે મહારાજને ગમી એવા થઈ જઈએ આ દેહ પડતા પહેલાં, એવા આપણે થવું.
એમને જે ગીત ગોવિંદની રચના કેવી રીતે કરી, તો જયદેવજી એકવાર ભગવાનના પ્રેમમાં બહુ ડૂબી ગયા હતા. એમને અચાનક એવું દેખાયું કે યમુનાનો ધરો છે ને યમુનાના ધરાની આગળ કદમનું વૃક્ષ છે ને ભગવાન શ્રી કૃષ્ણ એની નીચે મોરલી વગાડે છે. આવા એમને દર્શન થયા અને એમને બહુ વિવિધ પ્રકારનું બધું દેખાવા લાગ્યું. એ જ્યારે દેખાવા લાગ્યું ત્યારે એ પ્રેમમાં મસ્ત થઈને એમણે ગીત ગોવિંદની રચના કરી. એ ગીત ગોવિંદની રચના કરી, એ ગીત ગોવિંદની અંદર 12 સર્ગ છે, જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંધ છે, એવી રીતે ગીત ગોવિંદની અંદર 12 સર્ગ છે, 24 ખંડ છે એની અંદર. અને એની અંદર અલગ અલગ આ નિષ્કુળંદ કાવ્યમાં કેમ પદ છે એવા પદ હોય, અને એમાં 8-8 દરેકની અંદર 8-8 કડીઓ હોય. આવી રીતના ગીત ગોવિંદની રચના કરી. એની અંદર એવું છે, કૃષ્ણ અને રાધાનો સંવાદ છે, રાધાને રાધાની સખીઓનો સંવાદ છે, કૃષ્ણ વક્તા છે, રાધા વક્તા છે, રાધાની સખીઓ વક્તા છે, આવા બધા ભાવ. અને આખું ભગવાન શ્રી કૃષ્ણ પરકે ગીત ગોવિંદ એમને રચ્યું. એમના ગામનો એક પારાસર કરીને બ્રાહ્મણ હતો, એ સાંભળીને બહુ ખુશ થઈ ગયો, એટલે એ પણ પછી જયદેવજીનો શિષ્ય થયો. નિરંજન જે બધું પડાવી લેવાવાળો બ્રાહ્મણ હતો એ પણ જયદેવજીનો શિષ્ય થયો. અને જયદેવજી એની અંદર ગીત ગોવિંદ અંદર દશા અવતાર એની સ્તુતિ કરી છે. એમને દશા અવતાર રૂપે ભગવાને દર્શન આપ્યા અને એમને દશા અવતારની આખી સ્તુતિ કરી, એ પણ એની અંદર સમાવેશ કરી લેવામાં આવી છે. આ ગીત ગોવિંદ રચના બહુ પ્રખ્યાત છે ભારતની અંદર, અને એની રચના જયદેવજીએ કરેલી છે. પછીથી જયદેવજી આ રચના કરીને એને જ ગાયા કરતા, સદાયને માટે એને ગાતા. પછી એક વખતે આ પરાશર બ્રાહ્મણ છે એને લઈ અને જગન્નાથપુરીને વિશે પણ ગયા છે, અને જગન્નાથપુરીમાં જઈને પણ રહ્યા છે પુરુષોત્તમપુરીને વિશે, ત્યાં ભગવાનના દર્શન કરે, ત્યાં આગળ પણ આ ગીત ગોવિંદની રચના જે હતી એ ચાલુ જ હતી. રચના કરતાં કરતાં એક દિવસ એવી ઘટના ઘટી, એમની પત્ની પદ્માવતી છે એ સાથે છે, અને એ વખતે ઘટના એવી ઘટી કે ગીત ગોવિંદની એક છેલ્લું પાદ એમનાથી પૂરું થતું નહોતું ગ્રંથનું. એમને કંઈક ખબર ના પડે કે આમાં શું લખવું, એટલે મૂંઝાઈને બેઠા હતા. ત્યારે પદ્માવતી કે કેમ મૂંઝાયા છો, તો જયદેવજી કે અમારે લખવું છે પણ લખાતું નથી. તો કે વાંધો નહીં, તમે સ્નાન કરી આવો અને સ્નાન કરીને પાછા આવો પછી લખો, એ ક્યાં અધૂરું રહી જવાનું છે, તમે સ્નાન કરી આવો. એટલે જયદેવજી સ્નાન કરવા ગયા, પણ વિષાદ બહુ છે કે મારાથી આ કેમ પૂરું થતું નથી, શું લખવું. એની અંદર ભગવાન જયદેવના સ્વરૂપમાં આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ. એટલે પદ્માવતીએ તો હમણાં કીધું કે તમે સ્નાન કરવા જાઓ ને, આ તો થોડી વારમાં પાછા આવ્યા જયદેવના રૂપમાં. કેમ પતિદેવ પાછા આવ્યા, તો કે મને ઓલું પાદ યાદ આવી ગયું તો હું લખી દઉં, અને પછી હવે નથી જવું ત્યાં નદીએ સ્નાન કરવા. તો કે કંઈ વાંધો નહીં, તમે લખી દો અને અહીંયા સ્નાન કરી લો, હું તમને અહીં પાણી દઈ દઉં અને સ્નાન કરીને તમે જમી લો. એટલે આ બાજુ પર પદ્માવતીએ થાળ કર્યો હતો, થાળ ભગવાનને ધરાવ્યો, એક બાજુ પર જયદેવે લખી દીધું હતા ભગવાન, પાદ પૂરું કર્યું, પાદ પૂરું કરીને સ્નાન કર્યું, સ્નાન કરીને ભગવાનને ધરાવેલો જે ભોગ હતો એ રોજનો ક્રમ હતો, ભગવાનને ધરાવેલો થાળ એ પહેલાં પોતાના પતિને દેતા, પોતાના પતિ જમી રહે પછી પદ્માવતી જમતા, પતિવ્રતા હતા ને, અત્યાર જેવું નહોતું, આવી રીતે ક્રમ હતો. એટલે એને સૌથી પહેલાં પદ્માવતીએ એ થાળ જયદેવજીને દીધો, ભગવાનના રૂપમાં આવેલા જયદેવને. જયદેવ જમ્યા પછી પદ્માવતી કે તમે હવે આરામ કરો, એ આરામ કરવા ગયા અને બોલ્યા કે મારે તો બહુ સરસ, આજે તો ગીત ગોવિંદનું આ પાદ મારે અધૂરું હતું પૂરું થઈ ગયું. પછી જયદેવજી પોઢવા ગયા અને આ બાજુ પર પદ્માવતી જમવા બેઠા. એ જમવા બેઠા અને ઓરિજિનલ જયદેવ આવ્યા. એ આવ્યા એટલે એને જોયું કે આ બાઈ તો જમવા બેઠી છે, એટલે એ કે પદ્માવતી આ શું કરે તું, રોજ તો તું ભગવાનને થાળ ધરાવે છે પછી મને જમાડે છે ને પછી તું જમે છે, આજે તું પહેલી બેસી ગઈ મને જમાડ્યા વિના. પદ્માવતીને તો ચક્કર જ આવવા લાગ્યા કે આ ક્યારના આવ્યા હતા, એ કોણ આ કોણ. એટલે કે પતિદેવ એવું નથી, હું તમે પાછા આવ્યા, તમે પદ તમને યાદ આવ્યું, તમે લખ્યું, પછી તમે સ્નાન કર્યું, તમે જમ્યા અને તમે પલંગમાં પોઢ્યા,
અને હું જમવા બેઠી છું. જયદેવ કે ના હોય, હું તો હજુ હમણાં આવ્યો છું નદીએથી નાહીને. તો કે ઓરડામાં તમે સૂતા હતા ને? જોવા ગયા તો ઓરડાના પલંગ ઉપર કોઈ નહીં, અદ્રશ્ય. અને ત્યારે જયદેવ અને એના પત્ની બંને હાથથી પોકારી પોકારીને રડવા લાગ્યા કે હે કૃષ્ણ, હે નંદનંદન, હે જશોદાનંદન, તમે આવ્યા પણ તમે અમને છોડીને કેમ જતા રહ્યા? અમારા કયા પાપ છે તે તમે છોડીને જતા રહ્યા? અને જયદેવ તો એટલું પોકે પોકે રડવા લાગ્યા. એક વસ્તુ યાદ રાખી, ભગવાનનો ભક્ત છે ને એ રડી શકે છે. જે રડી શકે છે ને ભગવાન પાછળ, એ જ ભગવાનનો ભક્ત થઈ શકે છે. જેને ભગવાન પાછળ કે ભગવાનને યાદ કરીને હેતના કે વિયોગના કોઈ દિવસ આંસુ જ નથી આવ્યા, એનું હૃદય કેવું? ભગવાનનો ભક્ત તો ભગવાનના વિયોગ અને હેતની અંદર રડતો હોય. આ જ દિવસ સુધીના ઇતિહાસો તપાસો. આ જ દિવસ સુધીના ઇતિહાસોમાં જેટલા ભગવાનને વિશે મસ્ત ભક્ત બન્યા છે, સંત બન્યા છે, એ બધાએ ભગવાનના વિયોગ અને હેતમાં રડેલા છે, રડેલા છે. જે રડ્યો નથી ભગવાનની પાછળ, એને હજુ હેતની ઉત્પત્તિ એના હૃદયમાં થઈ જ નથી. શ્રીમદ ભાગવતના અધ્યાય સ્કંદ 11, સ્કંદ 12ની અંદર અધ્યાય 11, એની અંદર પણ અવધૂત આખ્યાનની અંદર ભગવાનનો ભક્ત રડે છે, હસે છે, નાચે છે, કૂદે છે, એ જ લખ્યું છે. અને જેટલા પૂર્વે મીરાબાઈ, નરસિંહ મહેતા, પરોક્ષના જોવો, જયદેવ જોવો કે પ્રત્યક્ષના જોવો, મુક્તાનંદ સ્વામી જોવો, પ્રેમાનંદ સ્વામી જોવો, દાદા ખાચર જોવો કે પર્વતભાઈ જોવો, બધાએ ભગવાનના વિયોગ અને હેતની અંદર સદાયને માટે આર્ત. એના પછી આ જ એવા ભગવાનના સંતો ભક્તોને જુઓ તો બધા એવા આર્ત, ભગવાનમાં મસ્ત. ભગવાનની પાછળ રડવું, બાકી જગત પાછળ ના રડવું, ભગવાનના હેત અને વિયોગને યાદ કરીને રડવું. જયદેવ, જયદેવ એટલા બધા રડે છે, એટલા બધા દુઃખી થઈ ગયા. અને પેલી પત્ની જે પદ્માવતી જમતી હતી ને, એની જે થાળી હતી ને, એમાંથી એનું એઠું જમવા લાગ્યા. આ ભગવાનનો પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ છે. પદ્માવતી કે જયદેવ, પતિદેવ તમે આ શું કરો છો? આ તો મારું એઠું છે, તમે ક્યાં જમો છો? તો કે નહીં, આ તારું એઠું નથી, આ તો મારા પ્રભુનો પ્રસાદ છે. હું કમભાગી છું, હજુ મારી ઉપર કૃષ્ણ એટલા રાજી નથી. તારી પર રાજી છે કે તને દર્શન આપીને તને પ્રસાદ દીધો, મને તો હજુ પ્રત્યક્ષ પ્રસાદ પણ નથી દીધો, એમ કરીને જમવા લાગ્યા. આટલા પ્રેમી ભક્ત આ જયદેવ હતા, આટલા પ્રેમી ભક્ત. એટલે મેં તમને થોડીક એની પૂર્વ ભૂમિકા કીધી કે સ્વામીએ આખ્યાન જે લખ્યું છે ને એ કોણ છે અને કેવા હતા, કેવા હતા. હવે સ્વામીએ જે લખ્યું છે એને આપણે વાંચીએ. રાત દિવસ મારા ગે કરી, ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી, જાચી લાવે અન્ન તે હજમે, આપે ભૂખ્યા જનને બાવે કરી. શું કરતા હતા? રાત અને દિવસ ગોવિંદ ગીત, ગીત ગોવિંદમ જે રચના કરી હતી એને ગાયા કરતા હતા. એમાં જે ભગવાનના યોગ વિયોગ આદિકના જે સંવાદો, એ સંવાદોને વિચાર્યા કરતા હતા અને એની અંદર મસ્ત બની અને ભગવાનને વિશે પ્રીતિના પાત્ર બનીને રહેતા હતા, ભગવાનમાં હેત કરીને રહેતા હતા. પહેલાં તો એ રાજકવિ હતા. પહેલાં એ પોતે લક્ષ્મણસેન નામનો રાજા, એના રાજકવિ હતા. પણ પછીથી એમને રાજાની પરવાનગી લઈ અને ગામડે જઈ અને રહેવાનું પસંદ કર્યું. રાજ દરબારને બધું પછી છોડી દીધું અને પોતે રાજકવિપણું પણ છોડી અને ગામડે રહેવા જતા રહ્યા. રાત દિવસ ભગવાનના ગીત ગાય, ભગવાનમાં પ્રેમ કરે, ભગવાનની વાતો કોઈકને કરે અને અનાજ લઈ આવે ભીખ માગીને. અનાજ લઈ આવે, બ્રાહ્મણ હતા, અનાજ લઈ આવે અને અન્ન લાવીને ભૂખ્યા લોકો જે હોય એને જમાડે, પરોપકારી હતા. બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાની શિષ્ય થયા કઈ જન,
એમ કરતા ક્યારે કાળ પડ્યો જડે નહીં જાચતા અન્ન. એક તો બ્રાહ્મણ કુળના હતા, પાછા ભગવાનના ભક્ત હતા, એટલે બંગાળને વિશે જયદેવજીના ઘણા બધા ધનપતિઓ પણ એમના શિષ્ય થયા. એમ કરતા અનેક શિષ્યો જયદેવના વધી ગયા, પણ જયદેવ કોઈ પણ પ્રકારની સુખ સંપત્તિને ભોગવતા નથી, એક નાના ઝૂંપડામાં રહે છે, અનાજ માગીને લાવે છે, કોઈ ગરીબ દેખાય અને જમાડે છે, અને પોતાનો સમય કૃષ્ણ ભક્તિની અંદર વ્યતીત કરે છે. એને પદ્માવતી બંને ભગવાનમાં મસ્ત બનીને જીવે છે. શું એમનું દાંપત્ય જીવન હશે? દાંપત્ય જીવન તો એ જ શ્રેષ્ઠ છે કે જે દાંપત્ય જીવનની અંદર પતિ ને પત્ની બંને પરમાત્મામાં મસ્ત બનીને રહેતા હોય. તમારે સંસારમાં પતિ પત્નીનો જે સંબંધ થયો છે, એ સંબંધ ભગવાન સુધી પહોંચવા માટે થયો છે, એકાબીજાને ભગવાન ભજવામાં મદદરૂપ થવા માટે થયો છે, એકાબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીને પરમાત્મા તરફ એ તમારો સંસારનો રથ ચાલે એના માટે તમને પતિ પત્ની તરીકે ભગવાને આ પ્રકારની રચના કરીને આ બધું સોંપ્યું છે. સંસારી એ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ કે અમારે અમારો રથ પરમાત્મા સુધી પહોંચાડવાનો છે. જયદેવ, કાળ બહુ પડ્યો છે, દુષ્કાળ પડ્યો છે, કોઈ જગ્યાએ અનાજ મળતું નથી. જયદેવ અતિ ઉદાર ચરિત વ્યક્તિ છે, એમના હૃદયની અંદર બહુ દયા રહેલી છે. ભગવાનનો ભક્ત તો આમે દયાળુ જ હોય, ભગવાનનો ભક્ત કૃપાળુ હોય, ભગવાનનો ભક્ત કોમળ હૃદયનો હોય, ભગવાનનો ભક્ત અતિ માખણ જેવા હૃદયનો હોય, ભગવાનનો ભક્ત એના વિચારો હંમેશા પોઝિટિવ હોય, ભગવાનનો ભક્ત બીજાનું હિત કરવાવાળો હોય, ભગવાનનો ભક્ત બીજાના સ્વભાવને પી જવાવાળો હોય, ભગવાનનો ભક્ત વેરથી વેર લેવાવાળો ન હોય, ભગવાનનો ભક્ત અણસમજૂને પણ બચાવવાવાળો હોય, ભગવાનનો ભક્ત પોતાને મારનારને પણ તારનારો હોય, ભગવાનનો ભક્ત પોતાને દાટી દેવાવાળાને પણ ઉગારનારો હોય, ભગવાનનો ભક્ત એવો હોય. જયદેવજી એવા છે. કાળ પડ્યો છે, કોઈ જગ્યાએ અનાજ મળતું નથી, પછી જયદેવ પાસે પણ અનાજ જે ભિક્ષાની અંદર ક્યાંય લેવા જાય તો અનાજ જ નહીં, કોણ દે? એટલે જયદેવને થયું કે મારા શિષ્યો મને ઘણી વખત પૂછે છે કે ગુરુદેવ તમારે શું જોઈએ શું જોઈએ, પણ મેં એમની પાસે ક્યારેય કશું માગ્યું નથી, તો મારે હવે મારા શિષ્યો પાસેથી ધન માગવું છે. અને ધન માગીને કરવું છે શું? તો કે આ જે ભૂખ્યા ગરીબ લોકો છે એ બધાને મારે અનાજ લઈને જમાડવું છે, આ કામ મારે કરવું છે. એટલે જયદેવ એવું કરતા કે કોઈ પાસેથી ધન લે અને કોઈને કે તમારે ત્યાં અનાજ હોય જે રૂપિયા જોઈએ હું દઉં, ગાડા ભરીને અનાજ મગાવે અને ગરીબને ભૂખ્યા લોકોને જમાડે, આ કાર્ય કરતા. એટલે એક બાજુ પર ધન લેવા જાય, એક બાજુ પર અનાજ મગાવી લે, મોઘામાં મોઘું ગુજરાત બાજુથી લાવવું પડે, બીજી બાજુથી લાવવું પડે, જ્યાંથી લાવવું પડે એના મૂલ 10-10 ગણા 50 ગણા ચૂકવવા પડે તો જયદેવે ચૂકાવી દે અને અનાજ લાવી અને ગરીબને જમાડે દુષ્કાળમાં. આવું પરોપકારનું કાર્ય કરે છે. એમાં એક વખત પોતાના શિષ્યો જે હતા એની પાસે ધન લેવા ગયા. પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન, તે લઈ આવતા વાટમાં મળ્યા માર્ગમાં દુરીજન. જયદેવ ધન લઈને પાછા આવતા હતા, પોતાના હૃદયની અંદર સંકલ્પ કરે છે આ બધા ધનથી હું ગરીબોને જમાડીશ, કોઈ ભૂખ્યાને કોળીઓ દઈશ, ઓહો કોઈ ભૂખ્યો હોય એના મોઢામાં કોળીઓ મૂકે ને એને બહુ સુખ થાય, બહુ સુખ થાય. કોઈને ટાઢ વાતી હોય અને એને કોઈ કપડું ઓઢાડે કે ધાબળો ઓઢાડે ને તો એને બહુ સુખ થાય, એને સુખ થાય. અને ગરીબને જમાડતો હોય ને એને ધાબળો ઓઢાડતો હોય ને એને પણ સુખ થાય.
આપણા રૂપિયા આપણે ફેલ માટે ના વાપરીએ. જગતનું જોઈને ભગવાનનો ભક્ત ક્યારેય એ રવાડે ના ચડે. એક ડિશની અંદર 50 આઈટમ બનાવવાની તમારે કોઈને જરૂર નથી. એક ડિશની અંદર અથવા તો તમારો કોઈ પ્રસંગ છે તો 120 પ્રકારની કે 80 પ્રકારની વસ્તુ બનાવવાની તમારે કોઈને જરૂર નથી. લગ્ન પ્રસંગો તો કરો, સારી રીતે કરો. સમાજની અંદર તમારું જે પ્રકારનું સ્થાન હોય એવી રીતે કરો. પણ એવું ના થાય કે આપણો પૈસો ફેલમાં જાય, આપણો પૈસો જગતના રવાડા ઉપર ચડવામાં જાય, જગત સાથે સિમિલર ઊભા રહેવામાં જાય. આવું ન થાય. કરવું ઘટે એટલું ચોક્કસ કરો. સમાજની અંદર તમે છો, સમાજમાં તમારે 5 જણના વ્યવહારો સાચવવાના હોય, એ પ્રમાણે જે કરવું ઘટે કરો. કારણ કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો, અમારી જેમ ત્યાગ આશ્રમમાં નથી કે ચાલો એક કોથળો વીંટી લીધો, એક કપડું વીંટી લીધું, કામ પૂરું થઈ ગયું, એવું નથી. તમારે વ્યવહારો હોય, એની વચ્ચે રહેવાનું હોય. પણ એવા એવા વ્યવહારો ના કરશો કે જેને ફેલ તરીકે ગણી લેવાય. એવું આપણા ભક્તો કરે છે એવું મારો કહેવાનો કોઈ આશય નથી. પણ આવું ક્યાંક થવા તરફ આપણે જવાના હોઈએ, આવું કરવા તરફ આપણા વિચારો હોય, ત્યારે એટલો વિચાર કરવાનો કે આપણે આપણી ડિશની અંદર 50 આઈટમો બનાવીએ છીએ, એની સામે કેટલા લોકો ભૂખ્યા સૂઈ જાય છે, કેટલા લોકો આપણે બે બે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જઈએ છીએ, આપણે બેડ બદલી નાખીએ છીએ 2 વર્ષ થઈને, કેટલાકને તો બેડમાં તો શું અંદર ભરાઈ જાય તેને બદલવો પડતો હોય. બેડ છે એમાં તમે રાત્રે 8 કલાક સૂતા હો, એ બેડને તમારે 2 વર્ષ કે 3 વર્ષમાં કાઢીને બહાર, ઘરની બહાર અમેરિકામાં મૂકવાની કોઈ જરૂર નથી પડે એવી. તમારા સોફા તમે ઘરમાં લાવ્યા હો, 2 વર્ષની અંદર એ સોફાને બહાર મૂકી દો. તમે સવારથી હાં સુધી જોબ કરો છો, નથી એ સોફા પર બેસતા. ફક્ત એટલું જ ને કે ભાઈ હવે આ સોફા જૂના થઈ ગયા છે, એટલું જ વિચારીને તમે સોફા બહાર મૂકી દેતા હો ઘણી વખત, જો ધ્યાન ના રાખો તો. કારણ કે તમને ખબર છે કે અત્યારે મારું ખિસ્સું ગરમ છે, એકાઉન્ટમાં પડ્યા છે, મારા બેનને ત્યાં આવો સોફો છે, મારા ભાઈને ત્યાં આવો સોફો છે, મારા કાકાને ત્યાં આવો સોફો છે, અને આપણે ત્યાં જવા સાદા છે. ના, ભગવાનનો ભક્ત આવા વિચારોમાં ક્યારેય ના ચડે. આ દુનિયાની અંદર તમે દુનિયાની સિમિલરમાં ઊભા રહેવા જશો ને ક્યારેય નહીં પહોંચો. આ દુનિયાના ધનપતિઓને ત્યાં સોનાના નળ છે, કેદી પહોંચશો ત્યાં? આ દુનિયાની અંદર સોનાના ટબની અંદર ટોયલેટ ને બાથરૂમ જવાવાળા લોકો છે, ત્યાં સુધી ક્યારે પહોંચશો? એની ડોટમાં જવાય એવું જ નથી. ભગવાનનો ભક્ત દેહ નિર્વાહ જેવી રીતે ચાલી જતો હોય, જેટલું જરૂરી હોય અને જેટલું સમાજની અંદર મિનિમમ વ્યવહાર માટે જેટલું માઇનર લાઈફ જીવાતી હોય એવી લાઈફને જીવે, કોકને મદદરૂપ થઈએ. એનું સુખ જે છે, એનો જે આનંદ છે, તમે તમારા ખર્ચાઓમાંથી બચાવીને કોઈકને ઉપયોગમાં આવશો, એનું જે સુખ છે ને, એ સુખ નોખું છે. ઓલા તમે કાજુ કતરીને, બદામ કતરીને લોકો તમારી વાહ વાહ કરશે, 25 જાતની 50 જાતની આઈટમો બહુ સરસ પ્રસંગ કરી દીધો, એમાં કાંઈ માલ નથી. આ દુનિયા તો ભંગાર છે. આજે વખાણ કરે ને કાલ તમને ખાસડાનો હાર પહેરાવે. આ દુનિયા ભંગાર છે, એના વખાણથી કાંઈ ફૂલાવા જેવું નથી. એ વાહ વાહ કરે તો કાંઈ મોટો ફુગ્ગો ફૂલીને થઈ જવા જેવું નથી. અને એ કાંઈ એમ કે કાંઈ હરખું હતું નહીં, હાથ જ આઈટમ હતી, વાત જ જવા દો ને, તો એમાં કાંઈ મૂંઝાઈ જવા જેવું નથી. ભાઈ પ્રસંગ હતો, 2 મિષ્ટાન હતા, 2 ફરસાણ હતા, 2 શાક હતા, 1 કઠોળ હતું, પૂરી હતી, સલાડ હતું, પાપડી પાપડ હતા, દાળ હતા, ભાત હતા, પુલાવ હતો, કઢી હતો, બહુ થઈ ગયું. આટલું કેટલું જોઈએ? ડીશ આવડી મોટી 15 ખાનાની ડીશ હોય ને અંદર 30 આઈટમો, કેટલો બગાડ અને કેટલું નાખવાનું થાય. ગરીબને ખાવા નથી મળતું અને ધનપતિઓ બગાડ કરે, આવું થાય છે દેખાદેખીમાં. ભગવાનના ભક્ત આવું ના કરતા હોય એવો અમને વિશ્વાસ છે. છતાં પણ કથા પ્રસંગ હોય ત્યારે આત્માને જગાડવો એ ફરજ સમજીને તમને આ વાત કરી છે.
મહેરબાની કરજો. પુરુષોત્તમ નારાયણની આપેલી સંપત્તિ અને ફેલ ફતૂર, આ લોકની મોટાઈઓ, આ લોકની વાહવા વખાણ, આ લોકનું કાંઈ મેળવવા ના કરતા, આ લોકની અંદર કબરો થઈ ગઈ લોકોની, આ લોકની અંદર લોકોની રાખ થઈ ગઈ છે, મોટા ધનપતિઓની રાખ થઈ ગઈ છે. કોઈ એને ઓળખતું નથી ને કોઈ એનું નામ જાણતું નથી. માટે ભગવાનનો ભક્ત, તમારું જરૂર છે એટલું કરો, એમાં કોઈ ના નથી. તમારે આજે કોઈ પ્રસંગ તમારા ઘરમાં એક બે આવતા હોય, તમારે સારી રીતે કરવો જ જોઈએ. દેશમાં કરો, વિદેશમાં કરો, સારી રીતે કરો. સારી રીતે કરો એનો અર્થ એ છે કે તમે બધાને ઇન્વાઇટ કરો, બધાને જમાડો, બધાને બોલાવો, બધાને તમે સંબંધ સાચવો, એ બધું બરાબર છે. પણ એમાં જે ફેલ છે, ખોટા ફેલ, એ ના કરશો. તમારા ઘરની અંદર તમે રાખો, સોફા રાખો, ખુરશી રાખો, ટેબલ રાખો, ડાઇનિંગ ટેબલ રાખો, સારા તમારે જે સાધનો જરૂર પડે, બધું જ જરૂર પડે, એના વિના ઘર ન ચાલે. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે બેડરૂમની અંદર બેડ જોઈએ, તમારે અમારે જેમ ગાદેલીઓ નાખીને ના સૂઈ જવાય, તમે તમારી રીતે ગૃહસ્થ, તમારે ત્યાં મહેમાન આવતા હોય, કોઈ બહારથી મિત્રો આવતા હોય, રો. પણ એવા ફેલ ના કરો કે હવે એક વર્ષ થઈ ગયું આ ડાઇનિંગ ટેબલ કાઢી નાખો, બે વર્ષ થઈ ગયા આ સોફાને, બે વર્ષ સોફાને થઈ ગયા એટલે સોફો કાઢી નાખો, એ ખોટું છે. સોફો તૂટી જ ગયો છે, ફાટી જ ગયો છે, ખરાબ જ થઈ ગયો છે તો કાઢી નાખો, એ બરાબર છે. પણ બે વર્ષ એને, ઓહો 5 વર્ષ આ સોફાને થઈ ગયા એટલે કાઢી નાખો, એ ફેલ છે, એ ફેલ છે. એવા ફેલ કરવા શ્રીજી મહારાજે રૂપિયા નથી આપ્યા. રખે કોઈ ભૂલતા નહીં, નહીં તો એના મૂળ શ્રીજી મહારાજને ચૂકવવા પડશે. મારી ને તમારી પાસે જે કાંઈ છે, જે કાંઈ છે, મારી પાસે આ કપડું છે, અમારી પાસે સાધુ ભાઈ, તમારી પાસે સંપત્તિ ને ઘર ને બધું છે, એ તમારું ને મારું નથી, સ્વામિનારાયણનું છે. આ વાતને જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય, જે શ્રીજી મહારાજનો આશ્રિત થયો હોય, એ દરેકે યાદ રાખવું, મારી પાસે મારું નથી, સ્વામિનારાયણનું છે. અને સ્વામિનારાયણનું આપેલું છે એને મારા ફેલ માટે ક્યારેય મારે ના કરાય, મારા શોખ માટે ના કરાય. ફ્રીજ ચાલુ જ છે પણ 5 વર્ષ આ ફ્રીજને થઈ ગયા છે એટલે ફ્રીજને કાઢી નાખો, એવું ના હોય ભગવાનના ભગતને. એવું ના હોય કે 5 વર્ષ થઈ ગયા કાઢી નાખો. હા, બગડી ગયું છે, નથી હાલતું, ખરાબ થઈ ગયું છે, કાઢી નાખો. પણ 5 વર્ષ થઈ ગયા એટલે કાઢી જ નાખવું, ચાલુ છે તોય કાઢી નાખવું, એવું ના હોય. આ બધા ફેલ છે. એક વર્ષો પહેલા એક ભાઈ મળેલા, એને ઘેર ખાલી ઘરની બહારનો બગીચો હોય ને, ઘરની બહારનો બગીચો અને ઘરની અંદર થોડી ટાઇલ્સો ને એવું બધું નાખવાના, લગભગ એને $1.5 લાખ ખર્ચ્યા. પાછી જીવને એવી મૂર્ખામી હોય ને, એટલે મોટાઈ પાછી અમારી આગળ આવીને રજૂ કરે, અરે સ્વામી કે વાત જોવા દો, હમણાં તો કેમ દેખાતા નથી. અરે ઘરમાં કે બહુ મોટું કામ કાઢ્યું છે ને, શું છે? તો કે દીકરાના વહુ આવવાના છે, દીકરાના વહુ આવવાના છે, લગ્ન થયા છે એટલે દીકરાના વહુ આવવાના છે. તો એ અત્યારે લગ્ન તો હજુ 6 મહિના પછી છે, પણ પછી દીકરો અમારી સાથે જ રહે, તો એના વહુ આવવાના છે. આપણે ઘેર આવેલા તો પછી એમને જોયું કે ઘરની અંદર મને તો આ કલરની ટાઇલ્સ જોઈએ, મને તો આવો કલર ગમે છે, મને તો આવી દિવાલ ગમે છે, મને તો અહીંયા આગળ આવું પિક્ચર જોઈએ, બહાર મને આવા આવા આમ હોય ને, મને એવું આમ મારું ડ્રીમ છે, મારું ડ્રીમ છે કે બહાર આવા બગીચો હોય, આવું હોય. એટલે સ્વામી મેં એના આવતા પહેલા, એના આવતા પહેલા, દીકરાના 6 મહિના પછી લગ્ન થતા પહેલા મેં મારા ઘરની અંદર આ બધું ચાલુ કરી દીધું છે. અત્યારે $1,00,000 તો ઘરમાં નાખી દીધા છે અને બહાર જે બધું બગીચો કરવાનો છે એમાં બીજા 50,000 જશે. કિચનમાં એને જોઈએ એવા કેબિનેટો, કિચનમાં એને જોઈએ એ પ્રકારનો, એને કલર જેવો મેચ જોઈએ છે, જેવું મારા દીકરાના વહુને ગમે છે. હજુ વહુ થયા નથી, થવાના છે, ગમે છે એવું હું એની માટે તૈયાર કરી રાખું છું. ઓશિકું પકડીને રોવું આવે, હા અરે રે રે રે, આને કેદી ભગવાનમાં હેત થાય, આને કેદી પુરુષોત્તમનો મહિમા સમજાય, કેદી સાધુની રુચિ સમજાય, કેદી શાસ્ત્ર સમજાશે. આમાં જ જિંદગીઓ ઘસી નાખી, આમાં જ જિંદગીઓ પૂરી થઈ ગઈ, આમાં જ જન્મો જન્મ પૂરા થઈ ગયા, આમાં જ કરોડો લખ ચોરાશીઓ ફરી વળ્યા ને હજુ ફરશે. શું કરો, આપણા હાથની વાત નથી. હા હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સારું, આટલું જ કહેવાય. એને કેટલું કહેવાય? બહુ સરસ, બહુ સારું.
આશ્ચર્ય કેવી વાત છે, એને બધું કરી દીધું, 2 લાખ ખર્ચી દીધા. દીકરાને ત્યાં વહુ આવ્યા એટલે દીકરાને વહુ 2 આવ્યા. 2 મહિના ના રહ્યા, 2 મહિના એ ઘરમાં ના રહ્યા અને 2 મહિનામાં જુદા રહેવા જતા રહ્યા. ભાઈ હજુ જીવે છે, હજુ જીવે છે. હવે આપણે ક્યારેક ક્યારેક ભેગા થઈ જતા હોય, આપણે મોહબત સાધુ, આપણો સાધુ સ્વભાવ, તે આપણે તેમ ના પૂછાય ને કે આટલા 2 લાખ ખર્ચ્યા હું તમને મળ્યું, એવું તો પૂછાય નહીં. એવું પૂછાય નહીં. એવું પૂછું ક્યારેક ભેગા થાય, હું પૂછું કે દીકરો કેમ છે, ક્યાં છે, એની રીતે બધા કામ કરતા હોય. સ્વામી આપણે રહ્યા છે તો હું કરવા 2 લાખ ખર્ચ્યા, એટલા કોઈ ગરીબ પાછળ ખર્ચ્યા હોતો, એટલા સત્સંગ પાછળ ખર્ચ્યા હોતો, એટલા કોઈ મંદિર પાછળ ખર્ચ્યા હોતો, એટલા કોઈ સમાજ સેવા પાછળ ખર્ચ્યા હોતો, અરે એટલા કાંઈ નહીં પોતે લઈને રહ્યા હોતો. એવા એવા તો આ તો પ્રત્યક્ષ દ્રષ્ટાંતો એવા એવા બળે ને કે આટલા બધા ફેલ ને આટલા પ્રકારની મોહબતને આટલી બધું, તો આટલો બધો ડૂબેલો ને આટલો બધો તો અંદર આસક્ત જીવ હોય, હવે આનું કોણ કલ્યાણ કરે, ક્યાંય ના થાય. માટે ભગવાનના ભક્તો દયા રાખજો, ફેલમાં ના જતા, ફેલમાં નહીં, જરૂર હોય એટલું ચોક્કસ કરજો, એની ના નથી, એ કરવું જોઈએ. હાવ પછી અમારી જેમ બંગાળી ખાખી બની જાવ એવું નહીં સારું. મહારાજ કહ્યું ત્યાગીની જે શોભારૂપ છે ગ્રહસ્થને દૂષણરૂપ છે, ગ્રહસ્થને જે શોભારૂપ છે એ અમારે દૂષણરૂપ છે. એટલે તમારી જે શોભા હોય એટલું રાખો, પણ વધારે પડતા ફેલમાં ભગવાનના ભક્ત ના જાય. ગરમ હાથ થઈને પછી ફેલ ચાલુ થાય, ત્યાં સુધી કોઈને ફેલ થતા નથી. આવતા ઓળખી એને જઈ દેવું. હવે વાતની અંદર ચોર મળ્યા છે, ચોર, ચોરને જઈ દેવે ઓળખી લીધા. આવતા ઓળખી એહને જઈ દેવે વિચારી વાત, આપો ધન તો તન ઉગરે નહીં તો થાશે બેવની ઘાત. પતિ પત્ની બંને સાથે છે, વિચારી આ ચોર લોકોને જો ધન નહીં આપું તો 100% અમને મારી નાખશે, એના કરતા ધન આપી દઉં તો મારું કામ તો થાય. એટલે આવું વિચારીને કટાને ને કઠેકાને તક જોઈ આવ્યા છે તે હ, જરૂર મારશે જીવથી એ વાતમાં નહીં સંદેહ, જરૂર આ જીવથી મારી નાખશે એમાં સંદેહ નથી. એટલે હું એને આ લોકો લાગ જોઈને આવ્યા છે, જંગલના રસ્તા ઉપર આવ્યા છે, અહીં કોઈ વસ્તી નથી ને આવ્યા છે, એટલે મને ને મારી પત્નીને ચોક્કસ મારશે, એના કરતાં હું એમને ધન આપી દઉં. એમ જઈ દેવે વિચારી જીવમાં આપી દીધું રાજી થઈ ધન, ધન આપી દીધું. ત્યારે ચારે ચોરે વિચાર્યું કંઈક કપટ છે એને મન, દુષ્ટ માણસોનું આ જ દુષ્ટતા છે. જઈ દેવે ધન આપી દીધું તો ચોર લોકોએ એમ વિચાર્યું, એક જણો કે બહુ ડાયો કહેવાય બધું દઈ દીધું, બીજો કે હોય એના હૃદયમાં કંઈ કપટ હશે, એમ કંઈ કોઈ આજ સુધી જેટલા મળ્યા છે બધાય લોકોએ ઝપાઝપી કરી છે ને આપણને દેવાની આનાકાની જ કરી છે, પણ આને ધન કાઢીને દીધું એટલે ચોક્કસ આ વ્યક્તિ આપણી સાથે કપટ કરવાનો છે. આ જઈ મૂળ તો આ રાજાને ત્યાં રાજકવિ હતો, એટલે રાજાને જઈને ફરિયાદ કરશે, આપણા મોઢાને ઓળખી ગયો છે એટલે પછી ફરિયાદ કરીને આપણને ફાંસીની સજા અપાવશે. એટલે આને છે ને પૂરો જ કરવો પડે, આને પૂરો જ કરવો પડે, ભલે ધન આપી દીધું. બોલો આ દુષ્ટ માણસોની દુષ્ટતા જુઓ, પૈસા દઈ દીધા છે તોય મારવા તૈયાર થયા. માટે મારી નાખો એહને તો ઝરે આ સગડો માલ, એને કાપી નાખો, મારી નાખો, એટલે આપણો પુરાવો ના રે અને આપણને ધનય મળી જાય. આપણે ધનારે મતલબ છે, પણ આ છે ને બહુ હોશિયાર છે, રાજકવિ હતો એટલે એને એને મારી જ નાખો. ભગવાનના ભગતને જુઓ તો ખરા કેવા દુઃખ આવે, કેવા દુઃખ આવે. ભગવાનમાં મસ્ત, આ જગતમાંથી કાંઈ લેવું નથી, આ જગતનું કાંઈ જોઈતું નથી, બીજા માટે જીવવું છે, એવાના માથે આવા દુઃખ આવે છે. કેટલી ધીરજ રાખવી પડે. અને ત્યારે એક પાછો થોડોક ડાયો હશે એ હું બોલ્યો, ત્યારે એક કહે કાપો હાથ પગને એની મેળે મરશે બે હાલ. આપણે ક્યાં મારવો આવે, રહેવા દો ને, હાથ પગ કાપી નાખો એના,
એના હાથપગ કાપીને નાખી દો, એટલે હાથપગ કાપીને નાખી દો, પછી એની જાતે ભલે બેહાલ મરતો. પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહીં મેર. હાથ પગ કાપીને જયદેવજીને કુવાની અંદર નાખી દીધા. સ્ત્રીને તો ના અડ્યા, પણ જયદેવજીને કુવામાં નાખી દીધા. અને જયદેવજીના જ્યારે હાથ પગ કપાના, કેટલી પીડા થાય. એક બુડાયેલો કૂવો તો એમાં નાખી પદ્માવતીને ત્યાંથી લઈને આગળ ક્યાંક છોડી દીધી. એને ખબર ના રહી કે ક્યાં છે શું છે, એને એક બાજુ પર છોડી દીધી. એ પોકે પોકે પોતાના પતિના વિયોગની અંદર અતિ દુઃખી થઈ ગઈ. આ બાજુ ઉપર જયદેવજીને કૂવામાં નાખ્યા. ત્યાં આવ્યો એક નૃપતિ, વેલ બેસારી લઈ ગયો ઘેર. ત્યાં એક રાજા કોઈક આવ્યો, રાજા નીકળતો હતો. એ રાજાએ જયદેવનો અવાજ સાંભળ્યો. જયદેવ બૂમો પાડે છે, હે કૃષ્ણ, હે નંદનંદન, મને બચાવો, મને ઉગારો પ્રભુ, મને પ્રભુ ઉગારો, મને આવે તમારા ધામમાં લઈ લો પ્રભુ, મને અહીંથી કાઢો. હાથ પગ બે કાપી નાખ્યા છે, શું કરે, મોઢાથી બોલે છે, કોઈ ત્યાં છે નહીં. પણ આ રાજાએ જ્યારે સાંભળ્યું ત્યારે રાજાએ એને કૂવામાંથી બહાર કાઢ્યા. પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તે જયદેવ. પેલા રાજાએ આ ભક્ત જયદેવનું નામ બહુ સાંભળેલું એટલે ઓળખી કાઢ્યા કે આ તો જયદેવ ભક્ત છે. ઓહો હો, બહુ રાજી થયા. વેલડામાં બેસાડીને લઈ ગયા, વૈદ પાસે પાટા પિંડી કરાવી, બધી પ્રકારની સેવા કરાવી. નિષ્કુળા આનંદના નાથના વાલા, જાની કરે છે બહુ સેવ. રાજા જયદેવજીની ટેલ ચાકરી કરે છે, ભગવાનના ભક્ત જાણીને. રાજા પણ એક ભક્ત હૃદયનો હતો એટલે એને આ ભક્તનો મહિમા સમજાયો. મારા બહુ મોટા ભાગ્ય છે કે મને આવા મોટા ભક્તની સેવા મળી, આવું જાણી વૈદ પાસે પાટાપિંડી કરાવે છે. રાજા પોતે સેવા કરાવે છે અને જયદેવજીને હાથ પગ વિનાના એ થઈ ગયા છે, એવા જયદેવજીની રાજા સેવા કરે છે એ વાતને સ્વામી લખે છે. હજુ જયદેવજીનું આખ્યાન જે અધૂરું છે એને સ્વામી આવતીકાલે આપણને સંભળાવશે. અત્યારે કડવું 59 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજ.